वेलकम यू ऑल जय स्वामीनारायण तमाम विद्यार्थी मित्रों ने आज आपणे जे विषय अभ्यास करवानो छे आपणे लास्ट लेक्चर में तमने याद हशे के लास्ट लेक्चर नी अंदर आपणे एसर्टिव सेंटेंस एटले के विधान वाक्य नु पेसिव में परिवर्तन करता शीख्या हता। एक्टिव वॉइस में थी पेसिव वॉइस में केवी रीते एने परिवर्तन करवुं, केवी रीते वाक्य ने छे આપણે પેસિવ વોઇસમાં ચેન્જ કરી શકીએ, માત્ર આપણે વિધાન વાક્યનું પરિવર્તન કરતા શીખ્યા હતા, એક કોષ્ટક દ્વારા શીખ્યા હતા, એક ટેબલ આપણે જોયું હતું કે જેની અંદર આપણે કાળના નામ જોયા હતા, એની સામે એના જે કંઈ ક્રિયાપદ છે એ ક્રિયાપદનું રૂપ કયું વપરાય છે એ આપણે જોયું હતું, અને એની સાથે એનું પેસિવનું રૂપ જ્યારે તમે પરિવર્તન કરો તો એ પેસિવનું ફોર્મ V3નું ફોર્મ છે વર્બનું એ વપરાતું હોય છે। આ બધી બાબત છે આપણે લાસ્ટ લેક્ચર ની અંદર શીખી ગયા। આજે આપણે જેનો અભ્યાસ કરવાનો છે એ છે પેસિવ ઓફ નેગેટિવ સેન્ટેન્સીસ, એટલે કે નકાર વાક્ય જે છે એનું આપણે આજે પેસિવ કરતા શીખવાનું છે। હવે લાસ્ટ લેક્ચર જે આપણે જોયો એમાં મેબી એવું શક્ય બને કે તમને કોષ્ટકમાંથી સીધે સીધું કદાચ ન સમજાય, અથવા તો એ એક પ્રકારની શોર્ટકટ હતી કે જેનાથી તમે સરળતાથી શીખી શકો, બરાબર, કે બહુ સરળ રીતે તમે એક કોષ્ટક દ્વારા તે દરેક કાળનું જે વિધાન વાક્યનું પેસિવ કરવાનું હોય તો એક તમે માત્ર ટેબલ યાદ રાખો તો એ ટેબલના આધારે તમે શીખી શકો, પરંતુ જો તમને એમાં ન સમજાય અથવા ન સમજાવું હોય તો એને આપણે અલગ રીતે પણ સમજી શકીએ, એટલે કે એની વાક્ય રચના દરેકની એક્ટિવની અને પેસિવની વાક્ય રચના જોઈ અને પણ આપણે સમજી શકીએ જે આજના વિડિયો લેક્ચરની અંદર આપણે જોશું। તો જોઈએ આજે આપણે કર્તરી અતિ કર્મણી વાક્યનું પરિવર્તન કેવી રીતે કરવું અને કયા વાક્ય છે તો કે નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકાર વાક્યો છે એનું। તો એ તમને ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આપેલું છે, તો ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એના એક્ટિવના જે વાક્યો છે અથવા વાક્ય રચના છે, બરાબર, એક્ટિવ વોઇસ છે તો એની વાક્ય રચના છે એ શું થશે તો પોઝિટિવ અથવા તો એસર્ટિવ સેન્ટેન્સ આપણે કહીએ, બરાબર। તો આપણે આમ જોવા જઈએ તો જે સિમ્પલ ટેન્સીસ છે બધા, તો એ સિમ્પલ ટેન્સીસ આપણે એમ કરશું કે દરેક જે કાળ છે તો એ દરેક કાળ આપણે સિમ્પલ વિશે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની અંદર જે એસર્ટિવ સેન્ટેન્સ છે એની વિશે આપણે ચર્ચા કરી લીધી। આજે માત્ર ને માત્ર આપણે એના નેગેટિવ સેન્ટેન્સ, બરાબર, જે નકાર વાક્ય છે તો એ નકાર વાક્યની ચર્ચા કરવાની છે, તો એટલે એક્ટિવની વાક્ય રચના શું છે અને પેસિવની વાક્ય રચના શું છે એ જોતા જશું અને સાથે સાથે એના ઉદાહરણો કયા છે, બરાબર, એના ઉદાહરણો કેવી રીતે પરિવર્તન થાય છે એની વિશે આજે આપણે અભ્યાસ કરશું। તો જો એક્ટિવની વાક્ય રચના જોઈએ તો સાદા વર્તમાન કાળની અંદર કેવી છે એની વાક્ય રચના એક્ટિવની, તો કે સબ્જેક્ટ પ્લસ ડુ કે ડસ પ્લસ નોટ પ્લસ વીવન પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ, બરાબર, તમને ખ્યાલ હશે તમે જ્યારે કાળ શીખી ગયા ત્યારે આપણે આ વાક્ય રચના ચર્ચા કરી હતી। તો એની વાક્ય રચના શું છે, સબ્જેક્ટ પ્લસ ડુ કે ડસ પ્લસ નોટ પ્લસ વર્બ એટલે કે ક્રિયાપદનું મૂળરૂપ વિમન પ્લસ ઓબ્જેક્ટ એટલે કે કર્મ અને અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દ। હવે આપણે જોવાનું છે કે એનું પેસિવની વાક્ય રચના કેવી છે, તો પેસિવની વાક્ય રચના શું થશે નકારની, તો સ્વાભાવિક છે પેસિવ વોઇસ છે એટલે પેલા કર્મ આવશે એટલે ઓબ્જેક્ટ પ્લસ ડુ કે ડસ છે, બરાબર, એનું શું થઈ જશે એન ઇઝ આર, બરાબર, શરૂઆતમાં પેસિવ વાક્ય છે એટલે ઓબ્જેક્ટ આવશે, પછી ઓબ્જેક્ટ મુજબ એમ ઇઝ આર આવશે, તો એ એમ ઇઝ આર કોની જગ્યાએ છે ડુ કે ડસ ની, પ્લસ નોટ પ્લસ વી વન સોરી વી થ્રી પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ
plus other words આવી એની વાક્ય રચના થશે જો તમને ગયા લેક્ચર ની અંદર જે આપણે એસર્ટિવ સેન્ટેન્સ નું જે વિવરણ કર્યું એનું જે કંઈ ઉલ્લેખ કર્યો હતો એમાં જે આપણે વાત કરી તેમાં ન સમજાય તો તમને આવી રીતે પણ જેને હકાર ની વાક્ય રચના છે તો એ હકાર ની વાક્ય રચના ની સાથે એની પેસિવ ની વાક્ય રચના આપણે એમાં ચેન્જ કર્યું તો આ રીતે તમે દરેક ની વાક્ય રચના એમાં લખી શકો અહીંયા આપણે હકાર ની લખીશ હવે ફરી એકવાર જોઈ લઈએ સમજી લઈએ કે જે એક્ટિવ વોઇસ છે એમાં કઈ વાક્ય રચના છે તો કે એમાં કર્તા પહેલા છે સબ્જેક્ટ પ્લસ સબ્જેક્ટ મુજબ ડુ કે ડસ પ્લસ નોટ પ્લસ વી1 એટલે ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ પેસિવમાં જ્યારે તમે કરો છો કર્મણી વાક્યમાં જ્યારે તમે વાક્યને પરિવર્તન કરશો બરોબર પેસિવ વોઇસમાં તો શું થશે તો કે નકારમાં સૌથી પહેલા આવશે ઓબ્જેક્ટ એટલે કે કર્મ આગળ આવી જશે કર્મ મુજબ એનિસર ઉપવાનું છે બરોબર અહીંયા ડુ કે ડસ છે એ જે તે કરતા મુજબ જેવી રીતે આપણે લગાડીએ છીએ એવી જ રીતે આ એનિસર છે સાદા વર્તમાન કાળની અંદર તો એનિસર છે જે તે ઓબ્જેક્ટ ઓબ્જેક્ટ એટલે કે કર્મ એકવચનમાં હોય તો એન ઇઝ અને જો બહુવચન હોય તો આર પણ મોટા ભાગે ઇઝ અને આર છે એ લાગતું હોય છે એમ છે નથી લાગતું કારણ કે ઓબ્જેક્ટ તરીકે જો આય હોય બરોબર તો એ પણ જે છે સબ્જેક્ટ તરીકે હોય તો એ ક્યાં જવાનો છે અહીંયા આવશે બરોબર એઝ અ ફોર્મ ઓફ ઓબ્જેક્ટ કે એક કર્મ તરીકે એ પાછળ જશે અને કર્મ કે આવી ગયું કર્તાની જગ્યાએ પ્લસ નોટ પ્લસ વી3 હંમેશા આપણે આ તો ખાસ યાદ રાખવાનું છે કે જે ક્રિયાપદ છે એ ક્રિયાપદનું પેસિવમાં વી3 નું રૂપ વપરાય છે પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ અહીંયા સબ્જેક્ટ છે એની કઈ વિભક્તિ વપરાય છે તો કે કર્મ વિભક્તિ વપરાય છે સીધો સબ્જેક્ટ મૂકવાનો નથી આપણે જ્યારે સૌથી પહેલો લેક્ચર જોયો તો ત્યારે એની શરૂઆતમાં નિયમ છે સમજાતા કે જ્યારે કર્તા કર્મનું સ્થાન લે છે તો એમાં એની કર્મ વિભક્તિ છે વપરાતી હોય છે અને અન્ય શબ્દ છે એ વપરાતા હોય છે હવે આપણે જોઈએ કે એના ઉદાહરણો ક્યાં છે તેમ છતાં હજી એકવાર આની ઉપર નજર મારી લેજો વાક્ય રચના યોગ્ય રીતે લખી લેજો અને પછી આપણે એના ઉદાહરણ વિશે ચર્ચા કરીએ તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એમાં નકાર વાક્ય આપેલું હોય તમને એક્ટિવ વોઇસ વાક્ય હોય તો આવું વાક્ય તમને છે નકારનું આપેલ હોય કે યુ ડુ નોટ લર્ન ઇંગ્લિશ ગ્રામર એવરી ડે તો આ કર્તા છે સહાયકારક ક્રિયાપદ છે પ્લસ નોટ પ્લસ ક્રિયાપદ આપેલું છે લર્ન લર્ન એટલે શીખવું તો અહીંયા જે તમને ક્રિયાપદ અને આપણું વાક્ય આપ્યું છે બરોબર અને વોટ થી પ્રશ્ન પૂછો તો તમને શું મળશે તો કે ઇંગ્લિશ ગ્રામર એટલે કે કર્મ છે એ તમને મળશે કર્મ એટલા માટે આપણે શોધ કારણ કે આપણે જ્યારે હવે પેસિવ વોઇસમાં ફેરવશું તો પેસિવ વોઇસમાં વાક્યને ફેરવીએ એટલે આપણે કર્મને આગળ લેવું પડશે તો પેસિવ વોઇસથી વાક્ય રચના યાદ કરીએ તો શું છે પહેલા ઓબ્જેક્ટ આવશે પ્લસ ઓબ્જેક્ટ મુજબ એનિસર આવશે તો ઇંગ્લિશ ગ્રામર ઇંગ્લિશ ગ્રામર એકવચન થયું કે બહુવચન તો કે એકવચન તો એકવચન મુજબ છે શું આવશે એનિઝારમાંથી ઇઝ આવશે ઇંગ્લિશ ગ્રામર ઇઝ પ્લસ નોટ પ્લસ વી3 આ ક્રિયાપદને બંને રીતે લખી શકાય લર્ન એવી રીતે પણ લખી શકાય અને લર્નેડ એ રીતે પણ લખી શકાય પ્લસ બાય
प्लस सब्जेक्ट प्लस अदर वर्ड्स। जो विद्यार्थी मित्रों આપણે દરેક પદ છે બરોબર આપણે જે વાક્ય રચના લખી હતી વાક્ય રચના મુજબ તે માત્ર એક ફેરફાર કર્યો છે એટલે તમને બહુ સરળતાથી સમજાઈ શકે। સૌથી પહેલા તો કર્મને આપણે કે લઈ લીધું આ છે આપણો ઓબ્જેક્ટ વાક્યનો એટલે ઓબ્જેક્ટ આવી ગયો આગળ એટલે ઇંગ્લિશ ગ્રામર પ્લસ એની જાત પ્લસ નોટ પ્લસ વી3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ તો આ પેસિવની વાક્ય રચના મુજબ આપણે જોયું। હવે જોઈએ બીજું ઉદાહરણ। She does not drink tea daily. तो आजे वाक्य तुमने एक्टिव में आकेलू छे एने तमे पैसिव में फेरवो तो सौथी पहेला कर्म शोधवो पड़शे। तो कर्म शुं छे तो के आ तो आपणे ख्याल छे करता छे सहायकारक क्रियापद छे प्लस नॉट छे ड्रिंक એટલે કે પીવું તો એ ક્રિયાપદ છે। જો આમ ન ખબર પડતી હોય તો તમે વાક્યના વોટ થી પ્રશ્ન પૂછી શકો છો કે વોટ ડઝ શી ડ્રિંક ડેઈલી બરોબર અથવા જે આપણે નકારમાં પૂછવું હોય તો વોટ ડઝ શી નોટ ડ્રિંક ડેઈલી એ રીતે પણ પ્રશ્ન પૂછી શકીએ આપણે। તો તમને જવાબમાં શું મળશે તો કે ટી તો ધીસ ઇઝ અવર ઓબ્જેક્ટ કે વાક્યનો કર્મ છે આપણે શોધવું ખૂબ જરૂરી છે। તો કર્મ આપણને મળી જાય એટલે બહુ સરળ છે આપણે વાક્ય રચના મુજબ એને મૂકી દેવાનું ટી તો ટી છે એ કેવું છે એકવચન છે એટલે ઇઝ આવશે ટી ઇઝ નોટ ડ્રિંક નું વિપરીત થશે ડ્રંક ટી ઇઝ નોટ ડ્રંક બાય હવે શી છે એ કર્તા તરીકે છે તો એ જ્યારે પેસિવ વોઇસ માં વપરાશે તો એનું કર્મ વિભક્તિ શું આવશે હર બાય હર ડેઈલી બરોબર વિદ્યાર્થી મિત્રો કે શી ડઝ નોટ તો એ તમને એવું થશે કે ડઝ છે ક્યાં ગયું તો ડઝ કે જતો નથી આ સહાયકારક ક્રિયાપદ તરીકે વપરાયેલું છે એવી જ રીતે અહીંયા આપણે સહાયકારક ક્રિયાપદ તરીકે એમિઝાર એટલે કે જે કુંભીના રૂપ વાપરીએ છીએ એના અહીંયા પરિવર્તન થઈ જાય છે એના કર્મ મુજબ છે એનું પરિવર્તન થઈ જાય છે ટી ઇઝ નોટ ડ્રંક બાય હર ડેઈલી આ રીતે હજી એક ઉદાહરણ છે એ આપણે જોઈએ। रमेश डज नॉट सिंग अ सॉन्ग तो रमेश છે કરતા છે ત્રીજો પુરુષ એકવચન છે એટલે ડઝ વપરાય પ્લસ નોટ પ્લસ સિંગ સિંગ એટલે ગાવું એ ક્રિયાપદ છે અ સોંગ શું ગાય છે તો કે ગીત ગાય છે તો શું થી પ્રશ્ન પૂછતા આપણે વોટ થી પ્રશ્ન પૂછતા જે મળે એ આપણું કર્મ અહીંયા અન્ય શબ્દ છે તમને આપેલા નથી જો ન આપ્યો તો નહીં લખવાનું પણ જે વાક્ય રચના છે એમાં કર્મ હોવું જરૂરી છે તો જ તમે એને પેસિવમાં ચેન્જ કરી શકો। બીજા જે છે એ કર્મ વગરના પણ ઘણા વાક્ય આવે છે ઈ જ્યારે આપણે એક પ્રકારનું શીખશું ત્યારે જોશું પણ જે તે વાક્યમાં કર્મ હોય તો એ કર્મ શોધવા માટે તમને જે ચાવી આપેલ છે કે વોટ અથવા હુમ થી પ્રશ્ન પૂછવાનો પહેલાથી પ્રશ્ન પૂછો તો તમને ડેફિનેટલી કર્મ મળી જશે। એના પછી તો આપણે જોઈએ તો અ સોંગ છે પેસિવમાં તમે ચેન્જ કરો તો અ સોંગ प्लस सॉन्ग छे एकवचन જ છે એટલે માટે ઇઝ પ્લસ નોટ સિંગ નું વિપરીત થશે સંગ સોંગ ઇઝ નોટ સંગ બાય હવે જ્યારે તમને કોઈ પણ કર્તા તરીકે નામ આપેલું હોય તો એને તમે કર્મમાં લઈ જાઓ બરોબર કર્મ તરીકે લઈ જાઓ છો અથવા તો બાય પ્લસ કર્તા તરીકે જ્યારે વાપરો છો તો એ જે તે નામ જ તમારે વાપરવાનું રહેશે। A song is not sung by Ramesh.
આ રીતે તમારે સાદા વર્તમાન કાળનો આપણે એક્ટિવમાંથી પેસિવ કરતા શીખ્યા. હવે આપણે જોઈએ કે સાદા ભૂતકાળમાં કેવી રીતે પરિવર્તન થાય છે, કેવી રીતે છે એ આપણે વાક્ય અને એની વાક્ય રચના છે એ કેવી રીતે બદલાય છે. તો આ મારા ખ્યાલ મુજબ તમને સમજાઈ ગયું છે, ખ્યાલ આવી ગયો છે, તેમ છતાં એકવાર નજર મારી લઈએ. પહેલું છે યુ ડુ નોટ લર્ન ઇંગ્લિશ ગ્રામર એવરી ડે, તો એમાં છે કર્મ ઇંગ્લિશ ગ્રામર. એને આપણે આગળ લઈ લીધું, ઇંગ્લિશ ગ્રામર ઇઝ નોટ લર્ન બાય યુ એવરી ડે. બીજું વાક્ય છે શી ડઝ નોટ ડ્રિંક ટી ડેઈલી, તો ટી છે કર્મ છે, કર્મને આપણે આગળ લઈ લીધું પેસિવ વોઇસમાં. ટી ઇઝ નોટ ડ્રંક બાય હર ડેઈલી. ત્યારબાદ ત્રીજું વાક્ય જોયું આપણે કે રમેશ ડઝ નોટ સિંગ અ સોંગ, કે રમેશ છે એ ગીત ગાતો નથી. તો અ સોંગ છે એ કર્મ છે, એટલે એને આપણે આગળ લીધું અ સોંગ ઇઝ નોટ સંગ બાય રમેશ. આ રીતે આપણે સાદા વર્તમાન કાળનું એક્ટિવમાંથી પેસિવમાં કરતા શીખ્યા. હવે જોઈએ આપણે સાદો ભૂતકાળ. સિમ્પલ પાસ્ટ ટેન્સ બરોબર છે, સિમ્પલ પાસ્ટ ટેન્સ થી આપણે જે નકારની વાક્ય રચના છે એ જોવા જઈએ તો એક તો આ સાદો ભૂતકાળ છે બરોબર, એટલે ક્રિયાપદમાં ભૂતકાળનું રૂપ વપરાય, પણ એ ક્યાં વપરાશે તો કે એસર્ટિવ સેન્ટેન્સમાં. અહીંયા આપણે જોઈએ કે પહેલા આવશે સબ્જેક્ટ પ્લસ ડીડ પ્લસ નોટ પ્લસ વીવર પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ બરોબર. આ એની નકારની વાત કરી છે. સહાયકારક ક્રિયાપદ તરીકે શું વપરાય છે તો કે ડીડ વપરાશ. જેવી રીતે સાદા વર્તમાન કાળની અંદર ડુ કે ડઝ વપરાતું, એવી રીતે અહીંયા એના સહાયકારક ક્રિયાપદ તરીકે શું વપરાય છે, ડીડ વપરાય છે. તો હવે જોઈએ એની પેસિવની વાક્ય રચના. આ હતી એક્ટિવની વાક્ય રચના, એક્ટિવ વોઇસની, એટલે કે જે આપણે દરેક કાળની અંદર જે વાક્ય રચના શીખીએ છીએ. હવે જોઈએ પેસિવ. તો પેસિવની વાક્ય રચના શું છે તો કે એમાં પહેલા આવશે ઓબ્જેક્ટ પ્લસ જે ભૂતકાળ છે, તો ભૂતકાળ ટોપીના રૂપ આવશે આમાં, કારણ કે આપણે સાદો વર્તમાન કાળનો નકાર જોયું તો એમાં શું આવતું હતું એની જાત, એવી રીતે અહીંયા શું આવશે ભૂતકાળના ટોપીના રૂપ, એટલે કે વોઝ વર પ્લસ નોટ પ્લસ વી થ્રી પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ બરાબર. આ રીતે એની જે સાદો ભૂતકાળ છે તો સાદા ભૂતકાળની આખી વાક્ય રચના થશે. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે વોઝ વેર જે મૂકશું આપણે એ ઓબ્જેક્ટ એટલે કે કર્મ મુજબ છે, વોઝ કે વેર મુકાશે. તો વોઝ વેર આપણે મૂકવું તો એને આપણે આ સબ્જેક્ટ સાથે, એક્ટિવ વોઇસના સબ્જેક્ટ સાથે કાંઈ લેવા દેવા નથી, કારણ કે ઘણીવાર ભૂલ વિદ્યાર્થી મિત્રો ત્યાં થતી હોય છે કે આપણે એ સબ્જેક્ટ જે હોય એ મુજબ છે એ વોઝ કે વેર મૂકતા હોય છે, પણ સબ્જેક્ટ ને પેસિવમાં પેસિવ વાક્યમાં છે એની સાથે એટલો બધો લેવા દેવા હોતો નથી, કારણ કે અહીંયા જે મુકાય છે વોઝ વેર એ કોના આધારે મુકાય છે તો કે ઓબ્જેક્ટ એટલે કે કર્મના આધારે અહીંયા વોઝ વેર મૂકવાનું હોય છે. તો જોઈએ આપણે એક ઉદાહરણ બરોબર, કે જેના આધારે આપણે પેસિવ વોઇસમાં એને કેવી રીતે પરિવર્તન કરી શકીએ તો એમાં આપણે જોઈએ. She did not fly kites last Sunday. કે ગયા રવિવારે તેણે પતંગો ઉડાડ્યા નહોતા.
તો આ રીતનું જે વાક્ય છે તો એક્ટિવ વોઇસ નું વાક્ય છે આપણને ખબર છે કર્તા આગળ છે બરોબર તો એ જે આપણે ઉપર વાક્ય અંદર ની સબ્જેક્ટ છે અહીંયા પ્લસ ડીડ છે પ્લસ નોટ છે પ્લસ વીવર એટલે ક્રિયાપદ નું મૂળ રૂપ છે પ્લસ ઓબ્જેક્ટ કાઇટ્સ છે અને અધર વર્ડ્સ તરીકે લાસ્ટ સન્ડે છે જો તમને ખ્યાલ ન આવે અને તમારે જે કર્મ શોધવાનું હોય તો તમે વોટ થી પ્રશ્ન પૂછી શકો છો કે વોટ ડીડ શી નોટ ફ્લાય લાસ્ટ સન્ડે આ રીતે વોટ થી પ્રશ્ન પૂછી અને તમે વાક્યમાં કર્મ છે એ કર્મ શોધી શકો છો અહીં આપણને ખ્યાલ છે કે આ કર્મ તરીકે શું આપેલું છે કાઇટ્સ બરોબર હવે ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે કાઇટ્સ એ તમને આપેલું છે તો આપણે જ્યારે કાઇટ્સ છે એને આગળ લઈ લઈશું કર્મ જ્યારે પેસિવ વોઇસમાં આપણે ફેરવીએ એટલે કર્મ ક્યાં આવશે આગળ આવી જશે તો કાઇટ્સ હવે અહીંયા વોઝ આવશે કે વર આવશે બરોબર એ તમારે નક્કી કરવાનું છે તો વોઝ વર છે એ ક્યારે આવે તો કે વોઝ છે એકવચન કરતા હોય તો ત્યાં એકવચન હોય ત્યારે આવે અને બહુવચન નું જે કર્મ હોય બરોબર ત્યારે શું આવશે વર તો અહીંયા કાઇટ્સ છે એ શું દર્શાવે છે બહુવચન દર્શાવે છે એટલા માટે શું આવશે વર સો કાઇટ્સ વર નોટ ફ્લાય નું વિક્રી શું થશે ફ્લોન કાઇટ્સ વર નોટ ફ્લોન બાય શી છે તો એનું કર્મ વિભક્તિ શું થશે હર બાય હર લાસ્ટ સન્ડે ખાસ વિદ્યાર્થી મિત્રો કે અહીંયા આપણે કર્મને આગળ લીધું પછી એની સાથે વર વપરાય છે અહીંયા ભલે આપણે ડીડ વાપરે લીધું અથવા તો આપણને એમ થાય કે એકવચનનો કર્તા છે તો આપણે વોઝ વાપરી પણ એ વોઝ આવશે નહીં કોની મુજબ પૂકા છે કે કર્મ મુજબ કર્મ આપણને આપેલું છે કાઇટ્સ વર નોટ ફ્લોન બાય હર લાસ્ટ સન્ડે આ રીતે આપણે બીજા અન્ય ઉદાહરણ પણ જોઈ અને એનું પેસિવમાં પરિવર્તન કરી શકીએ અહીંયા તમને એટલા માટે એક ઉદાહરણ સાથે લઈ લીધું કારણ કે તમને વાક્ય રચના સામે હોય તો વાક્ય રચનાને આધારે તમે એનું પેસિવમાં પરિવર્તન કરી શકો જોઈએ હવે આપણે બીજા ઉદાહરણમાં આટલું જ વાક્ય તમને આપેલું હોય તો એમાં જરૂરિયાત મુજબ બધી વસ્તુ આવી જાય છે કે આ કર્તા છે ડીડ નોટ કમ્પ્લીટ અને માય વર્ક કર્મ સુધી આવી જાય એટલે કર્મ આવી જાય એટલે આપણે કામ પત્યું અન્ય શબ્દ ન હોય તો પણ ચાલે પેસિવ વોઇસમાં જ્યારે તમે ફેરવશો તો માય વર્ક છે શું છે તો કે કર્મ કારણ કે તમે જુઓ કે કમ્પ્લીટ એટલે પૂર્ણ કરવું શું પૂર્ણ નથી કર્યું બરોબર તો શું મળશે ત્યાં માય વર્ક જવાબમાં મળશે તો એને આપણે આગળ લઈ લઈશું my work plus my work છે એ કેવું છે એ એકવચન એટલે શું આવશે was my work was not with ની શું થશે કમ્પ્લીટ નું completed plus by plus I આપેલો છે કર્તા તરીકે એટલે નું કર્મ વિભક્તિ થશે me અહીંયા આપણું વાક્ય પૂર્ણ થઈ જાય છે માય વર્ક વોઝ નોટ કમ્પ્લીટેડ બાય મી આ રીતે આપણે એક્ટિવમાંથી પેસિવમાં છે એ વાક્યને પરિવર્તન કર્યું એ સિવાય જો આપણે બીજું અન્ય ઉદાહરણ જોવા જઈએ તો ધે ડીડ નોટ પ્લે ક્રિકેટ યેસ્ટરડે બરાબર છે આ રીતે જો તમને વાક્ય આપ્યું હોય તો એ આપણે પહેલા કાળ ઓળખો પડે કાળ આપણને પહેલેથી ખ્યાલ જ છે કે આપણે કાળની ચર્ચા કરીએ છીએ પણ જો ન ખબર પડે તો વાક્ય રચના મુજબ ડીડ પ્લસ નોટ એટલે કે સાદો ભૂતકાળ દર્શાવે છે તો એનું આપણે પેસિવમાં ચેન્જ કરીએ તો સૌથી પહેલા કર્મ શોધવો પડે કર્મ શું છે ક્રિકેટ
શું રમે છે પ્લે ક્રિયાપદ છે બરાબર તો શું રમે છે તો કે ક્રિકેટ તો ક્રિકેટ હવે અહીંયા કર્તા તરીકે ધેય છે એટલે આપણે શું મૂકશું વેર મૂકશું નહીં વિદ્યાર્થી મિત્રો ક્રિકેટ કર્મ છે એટલે ક્રિકેટ ને આધારે વોઝ વેર મૂકવું પડે એટલે ક્રિકેટ વોઝ નોટ વિત્રી થશે પ્લેડ ક્રિકેટ વોઝ નોટ પ્લેડ પ્લસ બાય પ્લસ કરતા છે એનું કર્મ વિભક્તિ રૂપ તો ધેય નું કર્મ વિભક્તિ શું થશે ધેમ યસ્ટરડે બરાબર છે વિદ્યાર્થી મિત્રો ખાસ જે વાક્ય રચના આપણે લખી તે મુજબ આપણે ત્રણ ઉદાહરણો આમાં પણ સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો અપેક્ષા છે કે તમે એમાં સમજાવશો વ્યવસ્થિત રીતે કારણ કે બહુ સરળ છે જે વાક્ય રચના તમને આપી છે એ વાક્ય રચનાને આધારિત છે અહીંયા આપણે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ આ વખતે બંને વાક્યો અને એની વાક્ય રચનાઓ પણ લીધી છે સીધું ટેબલમાં તમને દર્શાવી દીધું નથી તો શી ડીડ નોટ ફ્લાય કાઇટ્સ લાસ્ટ સન્ડે એવું જે વાક્ય જોયું હતું તેમાં કાઇટ્સ કર્મ હતું એટલે એને આગળ લીધું બહુવચન હતું એટલે એની સાથે શું આવશે વર્બ તો કાઇટ્સ વર નોટ ફ્લોન બાય હર લાસ્ટ સન્ડે બીજું વાક્ય જોયું તો આઈ ડીડ નોટ કમ્પ્લીટ માય વર્ક બરાબર કે મેં મારું કાર્ય પૂર્ણ નહોતું કર્યું તો માય વર્ક કર્મ છે તો માય વર્ક એકવચન છે એટલે વોઝ પ્લસ નોટ પ્લસ વી3 કમ્પ્લીટ નું વી3 શું થશે કમ્પ્લીટેડ બાય મી બાય પ્લસ કરતા એના પછી વાક્ય જોયું હતું કે ભાઈ ધે ડીડ નોટ પ્લે ક્રિકેટ યસ્ટરડે તો એમાં કર્મ છે ક્રિકેટ તો ક્રિકેટ એકવચન છે એટલે વોઝ નોટ પ્લેડ બરાબર પ્લે નું વી3 શું થશે પ્લેડ બાય ધેમ યસ્ટરડે આ રીતે તમે સાદા ભૂતકાળના જેટલા પણ વાક્યો છે બરાબર નકારના વાક્યો છે એને આ વાક્ય રચના અનુસાર છે એમાં પરિવર્તન કરી શકો હવે આપણે જોઈએ છીએ કે સાદા ભવિષ્યકાળ છે તો સાદા ભવિષ્યકાળને તમે કેવી રીતે એમાં પરિવર્તન કરશો સિમ્પલ ફ્યુચર ટેન્સ તો પહેલા બે કાળની જેમ આપણે સૌથી પહેલા એની એક્ટિવિટી અને પેસિવની વાક્ય રચના જોશું તો એક્ટિવની વાક્ય રચના શું થાય છે તો કે એક્ટિવની વાક્ય રચનામાં આવશે સૌથી પહેલા સબ્જેક્ટ પ્લસ સહાયકારક ક્રિયાપદ આવશે શેલ કે વિલ પ્લસ વી વન પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ બરાબર આ રીતે એની વાક્ય રચના થશે સોરી આપણે એસર્ટિવ સેન્ટેન્સ નહીં પણ નેગેટિવ સેન્ટેન્સ વિશે જોઈએ છે તો શેલ વિલ પ્લસ નોટ પ્લસ વી1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ બરાબર આ રીતે એની વાક્ય રચના થશે નકારની વાક્ય રચના આપણે જોઈએ છે પહેલા તો એનું પેસિવ વોઇસમાં રૂપાંતર કરતી વખતે શું થશે એની વાક્ય રચના તો કે સૌથી પહેલા આવશે ઓબ્જેક્ટ પ્લસ શેલ કે વિલ ઓબ્જેક્ટ મુજબ પ્લસ બી સોરી નકાર વાક્ય છે બી સીધું નહીં આવે જો આવી ભૂલ છે એ થઈ શકે નોટ પ્લસ બી આવશે બરાબર ઓબ્જેક્ટ પ્લસ શેલ વિલ પ્લસ નોટ પ્લસ બી પ્લસ વી થ્રી પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ કારણ કે એક પદ છે એ આમથી આમ તેમ થઈ જાય એટલે તમારું વાક્ય છે કેવું પડે ખોટું પડે ઓબ્જેક્ટ પ્લસ શેલ વિલ પ્લસ નોટ પ્લસ બી પ્લસ વી થ્રી પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ આ રીતે એની વાક્ય રચના થશે હવે વિદ્યાર્થી મિત્રો આપણે ભવિષ્યકાળ છે એટલે જાણીએ છીએ કે ભવિષ્યકાળ એટલે શું તો કે ભવિષ્યમાં જે ઘટના થનાર છે કોઈ ક્રિયા બનનાર છે
તો એની વિશે જાણ ચર્ચા કરવાની હોય તો એ સાદા ભવિષ્યકાળમાં વપરાય. તો હવે આપણે જોઈએ એના અમુક ઉદાહરણો. એક્ટિવા થી પેસિવમાં આપણે એને કેવી રીતે પરિવર્તન કરીએ. તો પહેલું ઉદાહરણ છે She will buy a new dress next week. બરોબર કે તેણી આવતા અઠવાડિયે છે એ નવો ડ્રેસ ખરીદશે. buy એટલે ખરીદવું. તો આ વાક્ય છે એને આપણે પેસિવમાં જો પરિવર્તન કરવું હોય બરોબર આ એક્ટિવ વોઇસનું વાક્ય છે તો જો તમારે એને પેસિવમાં ફેરવવું હોય બરોબર તો શું કરવાનું તો કે પહેલા કર્મ શોધવું પડશે. તો કર્મ શું છે ચાલો કયો જોઈએ. વર્ડ થી પ્રશ્ન પૂછો એટલે ખ્યાલ આવશે કર્મ શું છે બરોબર. તો તમે કહેશો કે કર્મ શું છે અ ન્યુ ડ્રેસ. તો અ ન્યુ ડ્રેસ છે બરોબર. બાય છે એટલે કે ખરીદ્યું. તો શું ખરીદ્યું તો કે નવો ડ્રેસ. તો એ આપણું કર્મ છે. તો એને આપણે આગળ લઈ લેશું અ ન્યુ ડ્રેસ વિલ પ્લસ નોટ પ્લસ બી પ્લસ બાય છે. તો બાય નું વિત્રી શું થશે બોટ. પ્લસ બાય હર નેક્સ્ટ વીક બરોબર છે વિદ્યાર્થી મિત્રો. આપણે માત્ર પદોની ગોઠવણી જ કરીશ. કર્મ છે અ ન્યુ ડ્રેસ. અ ન્યુ ડ્રેસ એટલે આ કર્મ આવી ગયું. પ્લસ શેલ વિલ એટલે કે વિલ આપણે ઉતારી લીધું. પ્લસ નકાર વાક્ય છે એટલે નોટ બરોબર. શી વિલ નોટ બાય અ ન્યુ ડ્રેસ નેક્સ્ટ વીક. તો અ ન્યુ ડ્રેસ વિલ નોટ બી બરોબર. શેલ વિલ પ્લસ નોટ પ્લસ બી પ્લસ બાય નું વિથ બોટ બાય હર નેક્સ્ટ વીક. આ રીતે આપણે એનું પેસિવમાં રૂપાંતર કર્યું. હજી આપણે એક ઉદાહરણ છે એમાં જોઈએ કે જેના આધારે આપણને વધારે ખ્યાલ આવે વધારે મહાવરો થાય. They will not complete the project tomorrow. બરોબર. તો આ જે ભવિષ્યકાળનું વાક્ય છે નકાર છે આપણને ખ્યાલ છે. તો એની અંદર આપણે પેસિવમાં એ વાક્યને ફેરવવું હોય તો કેવી રીતે થશે તો કે કર્મ આપણે લેશું. શું આપેલું છે કર્મ? ધ પ્રોજેક્ટ. તો એને આગળ લઈ લઈશું આપણે ધ પ્રોજેક્ટ પ્લસ શેલ વિલ will plus not plus v3 શું થશે? completed. plus by subject શું છે? they. તો એનું કર્મ વિભક્તિ શું આવશે? them. plus other words બરાબર છે. સૌથી પહેલા શું લખ્યું આપણે? object plus shall will plus not plus v3 plus by plus subject plus other words. આ જે વાક્ય રચના આપણે લખી હતી એ વાક્ય રચના ને આધારે આપણે એ વાક્યને એક્ટિવ માંથી પેસિવ માં ચેન્જ કર્યું. આ છે એક્ટિવ વોઇસ તો આ એનું પેસિવ વોઇસ છે. જે વાક્ય રચના આપણે અગાઉ લખી તો એ વાક્ય રચના ને અનુસંધાને આપણે એ વાક્યને પરિવર્તન કર્યું. હજી એક ઉદાહરણ જોઈ લઈએ. એમાં
राजेश विल बाय अ न्यू कार नेक्स्ट मंथ। तो अ न्यू कार छे ए कर्म छे बरोबर, अ क्रियापद छे बाय खरीदू, तो शू खरीदू तो के अ न्यू कार, तो एने आपणे आगळ लई जशु कर्म ने पेसिव वॉइस मां। तो अ न्यू कार प्लस शेल बी प्लस नॉट એટલે કે વિલ નોટ બાય છે એનું ભૂતકાળ રૂપ શું થશે વિદ્યાર્થી મિત્રો તો કે વોટ, અ ન્યુ કાર વિલ નોટ વોટ પ્લસ બાય, સબ્જેક્ટ કોણ છે રાજેશ, તો કોઈ પણ નામ ને આપણે શું લખશું જે તે નામ હોય એ જ લખશું, બાય રાજેશ નેક્સ્ટ મંથ। વિડિયો લેક્ચર ની અંદર છે એ સાદા કાળનું એક્ટિવ માંથી પેસિવ માં એ તે પણ નકાર વાક્યનું, આપણે આગળના વિડિયો લેક્ચર માં હકાર વાક્યનું જોયું હતું, અહીંયા આપણે વાક્ય રચના સાથે સાદા કાળ જેટલા છે, સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ અને સાદા ભવિષ્ય કાળનું છે એ પેસિવ વોઇસ માં કેવી રીતે એનું પરિવર્તન થાય એની વિશે આજે આપણે ચર્ચા કરી। તો નેક્સ્ટ વિડિયો લેક્ચર ની અંદર આપણે જે અન્ય બીજા ચાલુ કાળ છે એ ચાલુ કાળ વિશે નકાર વાક્ય છે એને પરિવર્તન કરતા શીખશું, ત્યાં સુધી નમસ્કાર।